તો ભાવનગર કેરી બજારમાં હાલ કેસર, આફૂસ, લંગડો, બદામ જેવી અનેક કેરીઓ વેચાણ માટે આવી રહી છે. પરંતુ અત્યારે કેસર કેરીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હોવા જોઈએ, તેની સામે 180 થી 200 રૂપિયા બોલાઈ રહ્યા છે. જેને લઈને સામાન્ય માણસને કેરી ખાવી આ વર્ષે થોડી મુશ્કેલ બની છે. ચાલુ વર્ષે માવઠાના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે જૂનાગઢ, વલસાડ, ગીર સહિતના પંથકમાં કેરીની સારી એવી આવક થઈ છે. આવનારા દિવસોમાં કચ્છ સહિતની કેરીની આવક જો થાય તો ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ હાલ તો કેરીના ભાવ આસમાને છે તેવી કેરીના વેપારીઓ અને ખેડૂતો વાત કરી રહ્યા છે. તારે કેરી હમણાં જે વાવાઝોડું આવ્યું કે નહીં, એમાં ખેડૂતોને બહુ નુકસાન થયું છે. કેરી બહુ ખરી ગઈ છે અને કેરીની આવક હાવ અત્યારે ઓછી થઈ ગઈ છે. ભાવ બહુ વધી ગયા છે, 3,000 થી માંડીને 4,000 રૂપિયા સુધીના ભાવ થઈ ગયા છે. અને ડિટેલમાં માર્કેટ આવતી નથી, ડિટેલ 150 રૂપિયાથી ગ્રાહક માથે કેરી ખાતું નથી. અત્યારે બહુ તકલીફવાળી કામકાજ છે. આજે આ વાવાઝોડું આવ્યું ને એમાં અત્યારે કેરીના હમણાં 2-4 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, એટલે એક તો પહેલેથી જ 50% આવક હતી, એમાં પાછું ખરી ગયું છે. 20-30% પાછું ખરી ગયું છે. અત્યારે કેરીની આવક બહુ ઓછી છે અને ભાવ બહુ સારા છે. ગત વર્ષે 100 ટકા આવક હતું, 50% આવક છે. ગત વર્ષે કેરીના ભાવ 500 થી લઈને 2,000 રૂપિયા હારામારી કેરીના 2500, અને આ વર્ષે છે 1,000 થી લઈને 4,000 સુધી છે. કેસર કેરી ગયા વર્ષ કરતા એમ માનો કે 50% માલ આવકમાં છે. ગયા વર્ષે જે આ મહિનામાં કેરીનો પુરાવો થતો હતો, અંદાજે 4,000 થી 5,000 કેરેટ જેવી આવક થતી હતી, જે અત્યારે ઘટીને 1700-1800 કેરેટ ભાવનગરની માર્કેટમાં આવક છે. અને જે રીતે આપ કૃણાલભાઈએ કીધું કે ભાઈ ગયા વર્ષમાં જે કેરી જે છે એ ફળોનો રાજા ગણાય છે, અને એમાં પણ જે સોસિયાની કેરી જે આવે છે ગુજરાતની અંદર એટલી બધી ફેમસ છે, અને જે રેટ છે એ ભાવનગરની અંદર જે મળે છે એ બીજા સેન્ટરમાં આ રેટથી વેચાતી નથી કેરી. પૃથ્વી પરનું અમૃત ફ્રૂટ એટલે કેરી ગણવામાં આવે છે, ને ફ્રૂટના રાજા તરીકે પણ જે છે તે કેરી માનવામાં આવે છે. ને હાલ અત્યારે ઉનાળાની સિઝન છે ને કેરીની જે આવક હોય છે તે થતી હોય છે. પરંતુ હાલ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો હાલ દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું. જોઈ શકો છો તમે કે જે પ્રમાણે ભાવનગરની જે મેંગો માર્કેટ આવેલી છે તે મેંગો માર્કેટ ખાતે જે પ્રમાણે જે પ્રમાણમાં જે કેરી આવી જોવે તે પ્રમાણમાં કેરીનું જે ઉત્પાદન છે તે ઘટ્યું છે, અને તેના કારણે અહીંયા જે કેરી એટલે કે બાગાયતી ખેતી કરતા જે ખેડૂતો છે તે તો હેરાન પરેશાન થઈ જ ચૂક્યા છે. કેમ કે જે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડું આવ્યું તેના કારણે જે કેરીનો પાક છે તે ખરી જવાના કારણે કેરીની જે આવક છે તે આવકમાં મોટો ઘટાડો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. તેની સામે વેપારીઓ જે છે તે ખરીદી કરતા હોય કેરીની તેને પણ મોટો ફટકો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. મોટું નુકસાન થયું છે, તેના જ કારણે અત્યારે હાલ કેસર કેરીથી લઈ અને વિવિધ જે પ્રકારની કેરીઓ આવેલી છે તેમાં ચોક્કસથી મોટો જે કહી શકાય કે તેમાં જે ભાવ વધારો છે તે આવ્યો, તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના જે લોકો છે તે કેરી ખાવાથી હવે વંચિત રહેશે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ ભારત, ગુજરાત પોસ્ટ, ભાવનગર.